ચલો મિત્રો, તો કેલેન્ડરમાં આપણે આની પહેલાં ત્રણ રીતો શીખ્યા કે જેમાં આપણે પહેલી રીતમાં એવું જોયું કે વર્ષ સામાન્ય છે કે લીપ, એના માટે આપણે 4 અથવા 400 વડે ભાગ્યા, જો ભાગી શકાય તો લીપ અને નહીંતર સામાન્ય. રીત બેમાં આપણે એવું જોયું કે સામાન્ય વર્ષનો પહેલો અને છેલ્લો દિવસ કેવા હોય, તો કે સરખા હોય. જ્યારે લીપ વર્ષમાં પહેલો અને છેલ્લા દિવસમાં શું તફાવત હોય, તો કે પહેલાં કરતાં છેલ્લો દિવસ એક વાર આગળ જાય. રીત ત્રણમાં આપણે એવું શીખ્યા કે કોઈ પણ તારીખમાં 7 ઉમેરતા કે 7 બાદ કરતાં જે વાર આવે એ અને આપેલ વાર બંને તારીખ કેવી હોય, સરખી. અને હવે છે રીત 4, કે જેમાં તમને કોઈ તારીખ આપી હોય અને એવું પૂછે કે આ તારીખે આ વાર છે, તો હવે આ તારીખે કયો વાર હશે, તો એ નક્કી કરવા માટે આપણે આવું જોઈશું. આના માટે તમારે બે વસ્તુ યાદ રાખવી પડશે. એક વસ્તુ, તમારે મહિના અને એના દિવસો, જાન્યુઆરી માસ, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, આ 12 મહિના એટલે કે માસ. હવે એના દિવસો, જાન્યુઆરીમાં 31, ફેબ્રુઆરીમાં 28 જો સામાન્ય હોય તો, લીપ હોય તો 29, માર્ચમાં 31, એપ્રિલ 30, મે 31, જૂન 30, જુલાઈ 31, ઓગસ્ટ 31, સપ્ટેમ્બર 30, ઓક્ટોબર 31, નવેમ્બર 30 અને ડિસેમ્બરમાં 31. નોર્મલી એવું હોય કે તમે અહીંથી નક્કી કરી શકો જાન્યુઆરી તો કે 31, ફેબ્રુઆરી 28-29, માર્ચ 31, એપ્રિલ 30, મે 31, જૂન 30, જુલાઈ 31, પછી અહીંથી પાછા આવી જાઓ એટલે ઓગસ્ટ 31, 30, 31, 30, 31, ટેકરો આવે તો 31, ખાડો આવે તો 30, સિવાય કે ફેબ્રુઆરી. તો નોર્મલી આપણને યાદ હોય જ. અહીંયા આપણે એક વસ્તુ અલગ એડ કરીશું, જે છે સેસ. શેષ એટલે શું, તો કે 7 વડે ભાગો અને જે વધે એને આપણે કહીશું શેષ. આ ટોપિક પૂરતું કે દિવસ 31 છે, આપણે જોયું કે 7 દિવસે વાર રિપીટ થાય, તો 31ને આપણે 7 વડે ભાગીએ તો કે 7 × 4 = 28. ઓકે, વધ્યા કેટલા? 29, 30, 31. અહીંયા લખું છું, 31ને આપણે 7 વડે ભાગીશું, 7 × 4 = 28, વધ્યા કેટલા? 3. તો શેષ કેટલી કહીશું? 3. ફેબ્રુઆરીમાં 28, તો કે 7 × 4 = 28 એટલે 0, અને 29 હોય તો 1. 31 હોય તો કેટલી વધે? 3. 30 હોય તો 7 × 4 = 28 એટલે વધે કેટલા? 2. 7 વડે ભાગો, જે વધે એને આપણે શું કહીશું? શેષ. 5મામાં તો કે 3, 6ઠામાં 2, 7મામાં 3, 8મામાં 3, 9, 2, 10મામાં 3, પછી 11મામાં 2 અને 3. તો 7 વડે ભાગીએ જે વધે એને આપણે શું કહીશું? તો કે શેષ કહીશું. ઓકે, હવે જરૂરી નથી કે તમને 31 કે 30 એવું આપ્યું કોઈ બી, કે ધારો કે તમને 14 દિવસ આપ્યા તો 7 × 2 = 14 એટલે શેષ શું થઈ ગઈ? 0. તમને ધારો કે 21 દિવસ આપ્યા તો કે 7 × 3 = 21 તમે 0. તમને ધારો કે 3 દિવસ આપ્યા તો શેષ કેટલી થાય? 3. 7થી નીચે હોય તો એમને એમ લખી દેવાનું, જેમ કે 1 હોય તો 1, 2 હોય તો 2, 3 હોય તો 3, 4 હોય તો 4, 5 હોય તો 5, 6 હોય તો 6, 7 હોય તો 7 × 7 જતું રહે એટલે શેષ શું થઈ જાય? 0. 8 હોય તો કે 7 × 7 એટલે વધ્યા કેટલા? 1. તમને આપે 12, તો કે 7 × 7 વધ્યા કેટલા? 5. મતલબ કે તમારે જેટલા દિવસ હોય એને 7 વડે ભાગવાનું અને પછી જે વધે એને આપણે શું કહીશું? શેષ. આ ચેપ્ટર પૂરતું ફાવશે. 7 વડે ભાગીએ અને જે વધે એને આપણે શું કહીશું? શેષ. તો આમાં ગણતરી કઈ રીતે થશે એ આપણે અહીંયા એક દાખલો લખીએ છીએ. 1/1/2017 રોજ રવિવાર હોય તો 15 ઓગસ્ટ 2017 રોજ કયો વાર આવશે? આ આપણો પ્રશ્ન છે. પ્રશ્ન શું છે કે 1 જાન્યુઆરી 2017 રોજ રવિવાર હોય તો 15 ઓગસ્ટ 2017 દિવસે કયો વાર આવશે? મિત્રો, રકમ તમને કોઈ પણ આપે, રીત એક જ હોય. રીતને શીખી લો એટલે કોઈ પણ પરીક્ષામાં દાખલો પૂછાય તો તમે સરળતાથી લખી શકો. તો પહેલું આપણે આમાં શું કરવાનું, તો કે તમને જે મહિનો પૂછ્યો છે અને આપ્યો છે ત્યાં બંને વચ્ચેના મહિના લખી દઈએ. એટલે એક મહિનાથી આપણે ચાલુ કરીએ. પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો, ચોથો મહિનો, 5મો, 6ઠ્ઠો, 7મો અને 8મો. એટલે કુલ મહિના કેટલા થયા? તો કે 8. એટલે આ આપણે લખી દીધું માસ.
હવે શું કહે છે કે પહેલા મહિનાની પહેલી તારીખે રવિવાર છે, એટલે એ તો આપણને ખબર છે. તો હવે નથી ખબર એવા દિવસ કેટલા બાકી રહ્યા, તો એના માટે આપણે શું કરીશું, તો કે એ મહિનાના કુલ દિવસમાંથી આપેલ દિવસ આપણે બાદ કરી દઈશું. એટલે અહીંયા આપણે લખી દઈએ દિવસ, કુલ દિવસ જાન્યુઆરીના કેટલા હોય, તો કે 31, એમાંથી આપ્યા કેટલા છે 1, તો બાકી કેટલા વધ્યા 30. ફરી સમજીએ, અહીંયા તમને પહેલી તારીખ આપી છે અને રવિવાર છે, તો એ તો આપણને ખ્યાલ આવી ગયો. હવે આખા મહિનાના દિવસ હોય 31, એમાંથી આપણે 1 બાદ કરીએ તો વધ્યા કેટલા 30, તો એ જે બાકી દિવસ આપણને નથી ખબર એ અહીંયા લખવાના. ધારો કે અહીંયા તમને 11 તારીખ આપી હોત તો આપણે અહીંયા કેટલા બાદ કરત 11, અહીંયા તમને 17 તારીખ આપી હોત તો આપણે અહીંયા કેટલા બાદ કરત 17. જે તારીખ આપે એટલા મહિનાના કુલ દિવસમાંથી બાદ કરી દેવા. એટલે દિવસ કેટલા વધ્યા 30, એને 7 વડે ભાગી નાખીએ એટલે શેષ કેટલી વધી, તો કે 7 × 28 એટલે કે 2. ફેબ્રુઆરી, ફેબ્રુઆરી 2017, 2017 કેવું કહેવાય સામાન્ય, તો એ આખે આખું ગણવાનું છે એટલે કે 28 દિવસ, તો શેષ કેટલી થઈ ગઈ 0. માર્ચ મહિનાના કુલ દિવસ, તો કે 31 એટલે શેષ 3. એપ્રિલ મહિનામાં, તો કે 30 એટલે 2. મે મહિનાના 31, તો કે 3. જૂન મહિનાના 30, તો કે 2. જુલાઈના 31, તો કે 3. અને ઓગસ્ટ મહિનાની 15 તારીખ પૂછી છે, એટલે આપણે કેટલા દિવસની કામ છે 15નો, એટલે જે તારીખ આપે એટલા દિવસ ગણવાના. 15 આપી છે તો અહીંયા દિવસ કેટલા ગણવાના 15. અહીંયા 5 આપી હોત તો અહીંયા કેટલા મુકત 5. 1 આપી હોત તો 1. 22 આપત તો 22. જેટલી તારીખ પૂછી હોય એટલા દિવસ ગણવાના. આ બે વસ્તુ તમારે યાદ રાખવાની. પહેલાં શું કરવાનું, તો કે આપેલ મહિનાના જેટલા દિવસ આપ્યા છે એને બાદ કરી દો. કુલ દિવસ 31, એમાંથી 1 બાદ કરી દો 30. જે મહિના આખા આવે છે એના આખા દિવસ, અને છેલ્લે જે મહિનાની જે તારીખ શોધવાની કીધી છે એના એટલે દિવસ ગણવાના. તો 15 × 7 = 14 એટલે શેષ કેટલી વધી 1. હવે જો તમે પહેલી વખત આ દાખલો ગણતા હશો ત્યારે થોડું સમય લાગશે, પછી જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ મજા આવશે. હવે શું થાય કે શેષથી શું ફાયદો થાય, કે જો તમે દિવસની ગણતરી કરો અને પછી એને છેલ્લે 7 વડે ભાગો અને જે જવાબ મળે એ જ જવાબ તમને ડાયરેક્ટ શેષથી મળી જશે. તો આ ગણતરી કરી અને એમાં ક્યાંક ભૂલ થવાની શક્યતા રહે એના કરતાં આપણે એવું કરીએ કે જેમાં ઓછામાં ઓછી ભૂલ થાય, તો ના થાય. તો અહીંયા આપણે શેષ ગણીએ, તો કે 2, 3, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. જે શેષ થઈ એને 7 વડે ભાગો, 7 × 2 = 14 એટલે વધ્યા કેટલા 2. આ રીતે તમે કરી શકો. અથવા તમે આવું કરી શકો કે 2, 3, 5, 5 ને 2, 7, 7 થાય એટલે ઉડાડ દેવાના. પછી 3, 3, 6 ને 1, 7 ઉડી ગયા તો વધ્યા કેટલા 2. તો આ મજૂરી કરવી એના કરતાં સ્માર્ટ વર્ક કરવું સારું. જ્યારે 0 શેષ વધે ત્યારે તમને જે વાર આપ્યો હોય એ વાર થાય. એટલે કે 0નો મતલબ શું થાય, તો કે રવિવાર આપ્યો હોય તો રવિવાર. જો 1 વધે તો રવિ પછીનો 1 વાર એટલે કે સોમવાર. જો 2 વધે તો એના પછીનું વાર એટલે કે મંગળવાર. મતલબ કે શેષ હંમેશા કેટલી વધશે, તો કે શેષ હંમેશા 0 થી 6 સુધીમાં વધે. કેમ કે 7 થાય એટલે 7 × 1 = 7, 0 થઈ જાય. 0 હોય તો તમને જે વાર આપ્યો હોય એ, એટલે કે અહીંયા રવિ આપ્યો હોય તો રવિવાર, સોમ આપ્યો હોય તો સોમ, મંગળ આપ્યો હોય તો મંગળ, બુધ આપ્યો હોય તો બુધ, જે વાર આપ્યો હોય એનો એ જ વાર ગણાય. 1 એટલે એના પછીનો, 2 એટલે એના પછી બીજો, 3 એના પછીનો ત્રીજો, 4 એના પછી ચોથો, 5 એના પછી પાંચમો, 6 એના પછી છઠ્ઠો, અને 7 વધે નહીં એટલે 0 થઈ જશે. એટલે કે રવિ, 1 હોય તો સોમ, 2 મંગળ, 3 હોય તો બુધ, 4 હોય તો ગુરુ, 5 હોય તો શુક્ર, 6 હોય તો શનિ. 7 વધવાની નથી, 0 એટલે રવિવાર. તો આપણે અહીંયા શેષ કેટલી વધી 2. ઓકે, 2 વધી તો વાર કયો થશે, મંગળવાર. એટલે કે 15 ઓગસ્ટ 2017ના રોજ કયો વાર આવે, મંગળવાર. જો આખે આખો દાખલો 3 સ્ટેપનો છે. પહેલું, તો કે 1/1/2017 કયો વાર છે, તો કે રવિવાર. એટલે કે 15 ઓગસ્ટ 2017ના રોજ આપણે શોધવાનું છે. તો પહેલાં તો તમને આપેલ મહિનાથી શોધવાનો મહિનો છે, આખા મહિના લખી દો. 1, 2, 3, 4, 5, 6, 7, 8. પહેલા મહિનામાં જે તારીખ આપી હોય એ મહિનાના કુલ દિવસમાંથી આપેલ તારીખના જે દિવસો હોય એ બાદ કરી દેવા. અહીંયા 1 આપી છે તો 1,
ત્રણ આપ્યું હોત તો ત્રણ, બાર આપ્યું હોત તો બાર, ત્રેવીસ આપ્યું હોત ત્રેવીસ, એટલા બાદ કરતો બાકી વધેલા દિવસો લખવાના. વચ્ચેના જે દિવસ આખા આવે એ આખે આખા સળંગ લખો. છેલ્લે જે મહિનામાં જે તારીખ પૂછી છે એ મહિનાના એટલા જ દિવસ ગણવાના. આઠમા મહિનાના કેટલા હતો કે અહીંયા પંદર આપ્યા છે તો પંદર, વીસ આપ્યા હોત તો વીસ, ત્રેવીસ આપ્યા હોત તો ત્રેવીસ. પછી શું કરવાનું? તો કે દિવસોને સાત વડે ભાગી અને બાજુમાં શેષ લખી દો. ઓકે, શેષને પછી સાતના ગુણકમાં થાય તો તમે ઉડાડી શકો. એટલે છેલ્લે જવાબ કેટલો આવશે? તો કે જીરોથી છ સુધીમાં આવશે. એમાં જીરો એટલે શું થાય? તો કે તમને જે વાર આપ્યો હોય એ વાર. ખ્યાલ આવશે? હજી બીજો એક દાખલો એવો ગણીએ એટલે વધારે ખબર પડે. અહીંયા આપણે જોયું કે પંદરમી ઓગસ્ટના રોજ કયો વાર આવ્યો? તો કે મંગળવાર. એટલે આપણે એવું ધારીને ચાલીએ કે પંદરમી ઓગસ્ટ 2017ના રોજ મંગળવાર છે. પંદરમી ઓગસ્ટ 2017 વાર કયો છે? તો કે મંગળવાર. આપણે શોધવું છે 26મી જાન્યુઆરી 2018ના રોજ કયો વાર આવશે. તો દાખલાની રકમ તમને ખબર પડી જશે. પરીક્ષામાં આવું આખું લખીને આપશે કે 15મી ઓગસ્ટ 2017ના રોજ મંગળવાર હોય તો 26 જાન્યુઆરી 2018ના રોજ કયો વાર આવશે. બીજું મિત્ર, આ ટોપિકમાં એ ધ્યાન રાખવું કે આમાં તમને ઓપ્શન જે આપશે એ ચાર ઓપ્શન હશે અને ચારે ચાર વાર હશે. એટલે જો તમે ચોકસાઈ નહીં રાખો તો એકાદ આઘું પાછું થશે એ ઓપ્શનમાં હશે. કેમ કે તમારે રવિવાર આવે તો અંદર ઓપ્શનમાં રવિ પણ હોય. સાચું છે ખોટું છે ખ્યાલ ના આવે એટલે ચોકસાઈ રાખવી. પહેલું સ્ટેપ, તો કે મહિના લખી નાખો. 8, 9, 10, 11, 12 અને 1. પછી શું કરવાનું? તો કે તમને આપેલા મહિનાના કુલ દિવસ, અહીંયા મહિનો કયો આપ્યો છે? ઓગસ્ટ. ઓગસ્ટના કુલ દિવસ કેટલા હોય? 31. એમાંથી 15 તારીખે મંગળવાર છે એ તો આપણને ખબર છે, એટલે એટલા દિવસ બાદ કરી દઈએ. 31માંથી 15 જાય તો દિવસ કેટલા વધ્યા? તો કે 16. ઓકે, એની શેષ તો કે 7, 2, 14, એટલે શેષ કેટલી વધી? 2. પછી 9મા મહિનામાં કુલ દિવસ કેટલા હોય? તો કે 9મા મહિનાના કુલ દિવસ હોય 30, તો શેષ 2. 10માના 31, તો કે 3. 11માના તો કે 30, એટલે 2. 12માના 31, 3. અને પહેલા મહિનામાં જે તારીખ પૂછી છે તેટલા દિવસ. તો અહીંયા કઈ તારીખ પૂછી છે આપણને? 26. ઓકે, એટલે દિવસ 26, 7 તારીખ 21, એટલે વધ્યા કેટલા? 5. હવે શું કરવાનું? તો કે 7ના ગુણકમાં થાય ઉડાડી દેવાના. જેમ કે 5 ને 2, 7. 3, 2, 5 ને 2, 7. 2 ને 2, 4 ને 3, 7. તો વધ્યા કેટલા? 3. 3 શેષનો મતલબ શું થાય? કે 0 હોય એટલે તમને જે વાર આપ્યો છે એ, એટલે કયો વાર? તો કે મંગળ. 1 હોય તો કે બુધ. 2 વધે તો ગુરુ. 3 વધે તો શુક્રવાર. વાર કયો થઈ જશે? શુક્રવાર. ખ્યાલ પડે છે? તો આવી રીતના કોઈ પણ તારીખના આપેલા વારથી તમે કોઈ પણ તારીખ શોધી શકો. 3 સ્ટેપ યાદ રાખવાના. જે તારીખ આપી છે અને પૂછી છે એ સુધીના તમામ મહિના લખી દો. આપેલ તારીખના કુલ વાર હોય એમાંથી આપેલ તારીખ બાદ કરી દો. 8મા મહિનાના કુલ દિવસ 31, એમાંથી 15 આપી છે બાદ કરો તો વધ્યા કેટલા? 16. 16ને 7 વડે ભાગો જે વધે શેષ. જે મહિના આખા આવે છે એ આખા લખો. ઓકે, એને 7 વડે ભાગો અને બાજુમાં શેષ લખી દો. અને છેલ્લે જે તારીખ પૂછી હોય એ મહિનાના એટલા જ દિવસ ગણવાના. ઓકે, 26 તારીખ પૂછી છે તો એમાં 7 વડે ભાગીએ અને જે વધે એને આપણે શું કહીશું? શેષ. છેલ્લે 7ના ગુણકમાં શેષ ઉડાડી દો. વધ્યા કેટલા? 3. 0 વધે એટલે જે વાર આપ્યો હોય એ વાર. 1 વધે તો એના પછીનો. 2 વધે તો એના પછીનો. 3 એટલે એના પછીનો. એવી રીતના 6 સુધી વધે. ખ્યાલ આવશે? હજી એક એક્ઝામ્પલ જોઈએ. 26મી જાન્યુઆરી 2018ના રોજ શુક્રવાર હોય તો આપણે શોધવું છે કે નાતાલ, એટલે કે 25 ડિસેમ્બર 2018ના રોજ કયો વાર આવશે. ધારો કે આ આપણે શોધવાનું છે. તો પહેલાં આપણે શું કરીશું? તો કે તમને જે મહિનો આપ્યો છે એ મહિનાથી લઈ અને શરૂ કરવાનું તે પૂછ્યો છે ત્યાં સુધી લખી દો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. એટલે કુલ મહિના કેટલા થઈ ગયા? તો કે 12.
પહેલા મહિનાના કુલ દિવસ તો કે 31, એમાંથી આપેલ દિવસ બાદ કરી દો. આપેલ કેટલા છે? તો કે 26, એટલે વધ્યા કેટલા? તો કે 5. તો શેષ કેટલી વધે? તો કે 5. ફેબ્રુઆરી 2018 એટલે સામાન્ય, 28 એટલે 0. ત્રીજા મહિનાના દિવસ તો કે 31 એટલે 3. ચોથા મહિનામાં તો કે 30 એટલે 2. પાંચમાના 31 એટલે 3. છઠ્ઠા મહિનામાં 30 એટલે 2. સાતમાના 31, 3. આઠમાના 31, 3. નવમાના તો કે 30 એટલે 2. દસમાના તો કે 31 એટલે 3. અગિયારમાના 30 એટલે 2. અને બારમા મહિનામાં તમને તારીખ પૂછી છે 25, એટલે જે તારીખ પૂછી હોય એટલા દિવસ ગણવાના. 25 7 તરી 21. ઓકે, વધ્યા કેટલા? તો કે 4 થઈ ગયું છે. હવે 7ના ગુણકમાં ઉડાડી દેવાનું. ઓકે, 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. 7 તરી 21. 2 3 5 2 7. ઓકે, પતી ગયું. તો વધ્યા કેટલા? 4. 0 વધે તો તમને જે વાર આપ્યો હોય એ, એટલે કે શુક્ર, 1 એટલે શનિ, 2 એટલે રવિ, 3 એટલે સોમ અને 4 એટલે મંગળ. ઓકે, તો વાર કયો આવશે? મંગળવાર. ખ્યાલ મળશે મિત્રો? 3 વસ્તુ યાદ રાખવાની, કે આપેલ મહિનાના કુલ દિવસમાંથી આપેલ તારીખ બાદ કરી દેવી, જેટલા વધે એટલા દિવસ રાખવા, 7થી વધારે હોય ઓકે તો ભાગી અને શેષ લઈ દેવાની. જે મહિના આખા આવે છે એના આખા દિવસ લખો, પછી તમે પ્રેક્ટિસ કરશો ને દિવસ ના લખો ને ડાયરેક્ટ શેષ લખો તો પણ ચાલશે, એમ તમારો સમય બચી શકશે અને તમે માત્ર થોડીક જ સેકન્ડમાં દાખલાનો જવાબ લઈ શકશો. તો આ આપણી ચોથી રીત થઈ. ઓકે, આવી જ રીતે આપણે એક છેલ્લી રીત ભણીશું. ઓકે, જે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું.